गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सप्तर्षि विद्या संकुल में आप सबनु हार्दिक स्वागत है। आज आप बात करवानी छे धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 5 तत्वों आवर्तीय वर्गीकरण जोईए। आपणे तत्वों आवर्तीय वर्गीकरण में आपणे डोब्रेनरनी त्रिपुटी, अष्टकनो नियम, मेंडेलीफनु आवर्त कोष्टक अने मेंडेलीफनु आधुनिक आवर्त कोष्टकनी वात करवानी छे, जेमां तत्वों आधुनिक आवर्त कोष्टकमां तत्वों स्थान कई रीते आपवामां आव्युं तेनी वात करवानी छे। सर्वप्रथम आपणे ए जोईए कि कुल 18 समूह, 18 ऊभा स्तंभ, एटले के 18 जे ऊभा स्तंभ हता तेने कुल जेने समूह अने आडी हरोळ जेने आवर्त आ रीते कहेवामां आव्युं हतुं। ऊभा जे आ रीते आवर्त कोष्टक आपणे જોઈએ सामान्य, જેમાં સમૂહ અને આ બાજુ નીચે આવર્ત, આ રીતે આવર્ત કોષ્ટકમાં। હવે આગળ જોઈએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી જો વિવાદમાં રહ્યું હોય તો હાઇડ્રોજન, હાઇડ્રોજનનું સ્થાન કોઈ ફિક્સ કરવામાં આવતું નહોતું, પછી તેને સમૂહ 1ની ઉપર મૂકવામાં આવ્યો। આગળ જોઈએ આપણે કોઈ સમૂહમાં આવેલા તત્વો સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, એટલે કે કોઈ સમૂહમાં આવેલા ઇલેક્ટ્રોન, કોઈ સમૂહમાં આવેલા તત્વો સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે। આપણે જોઈએ કોઈ સમૂહ છે, સમૂહ 2, સમૂહ 2 ની અંદર જેટલા તત્વો આવેલા હશે તેની ઇલેક્ટ્રોન રચના સમાન, એટલે કે બહારની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન હશે। જો સમૂહ 2 ની અંદર બાહ્યતમ કક્ષામાં દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન હોય તો જેટલા તત્વો હશે સમૂહ 2 ની અંદર બધાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2। એવી જ રીતે છેલ્લો સમૂહ છે, આપણે જેને નિષ્ક્રિય વાયુ કહીએ છીએ, 18મો સમૂહ નિષ્ક્રિય વાયુ, તેની વાત કરીએ આપણે તો કેવું થશે કે તેની બાહ્યતમ કક્ષા પૂર્ણ રીતે ભરાયેલી હશે, એટલે કે જે પહેલાં તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચના હશે તેવી જ ઇલેક્ટ્રોન રચના બધા તત્વોની અંદર હશે, એટલે બધાના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હશે। એટલે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન તો બધામાં 8 ઇલેક્ટ્રોન સમાયેલા હશે, એટલે કે છેલ્લી કક્ષા ફૂલ ભરાયેલી હશે। કોઈ સમૂહમાં આવેલા તત્વો સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, એચને 1 અથવા 17માં રાખી શકાય, એટલે કે હવે હાઇડ્રોજનની આપણે વાત કરીએ, હાઇડ્રોજનની જે એક બંધ સાથે જોડાય છે તો તેને સમૂહ 1માં રાખવો કે સમૂહ 17માં રાખવો, સમૂહ 1માં રાખવો કે સમૂહ 17માં રાખવો તેની વાત કરેલી છે। જો એને 1માં રાખીએ તો પણ એ સ્થાને બેસી શકે છે, અને જો એને 17 રાખીએ તો પણ તે સ્થાને બેસી શકે છે। આવું કેમ થશે? કારણ કે હાઇડ્રોજન એક બંધથી જોડાય છે, જેમ આપણે એક બંધારણ જોઈએ તો કાર્બન સાથે જોડાય, તો કાર્બન સાથે હાઇડ્રોજન એક બંધથી આ રીતે જોડાય છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કોઈ બીજા તત્વ સાથે જોડાય છે, એટલે તેને સમૂહ 1માં મૂકવો અથવા સમૂહ 17માં મૂકવો એ ઘણું વિવાદમાં રહ્યું હતું, પછી એને સમૂહ 1માં એનું સ્થાન આપવામાં આવ્યું। હવે આપણે જોઈએ કે તત્વોની ઇલેક્ટ્રોન રચના એટલે કે KLM આ રીતે એની કક્ષાઓ આપેલી છે, આપણે કે પહેલી કક્ષા તો કે એની પછીની કક્ષા L અને એની પછીની કક્ષા M, એટલે કે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2, એટલે કે પહેલી કક્ષા કે કક્ષા છે જેમાં 2 એટલે માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે આપણે વાત કરીએ કોઈ ઇલેક્ટ્રોન છે, કેન્દ્ર છે, કેન્દ્રની પહેલી કક્ષા જેમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, પછીની કક્ષા 8 એટલે કે એની પછી જે કક્ષા આવશે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8, એની પછી પાછા 8 ઇલેક્ટ્રોન, એટલે 2, 8, 8, 18, 18, 32 અને 32 આ રીતે ઇલેક્ટ્રોન રચના આવશે। હાલ આપણે 2, 8, 8 અને બહુ તો 18 ત્યાં સુધી જવાનું થશે, આગળની કક્ષાઓની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય છે તેની આપણે 11 સાયન્સમાં વાત કરવામાં આવે છે। આપણે જોઈએ કે 2, 8 અને 8 તો આપણે કોઈ તત્વ લઈએ, આપણે ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન જેનો પરમાણિક ક્રમાંક કેટલો છે? 8, રેડી? હવે આપણે જોઈએ કે પહેલી કક્ષા આ રીતે આપણે જોઈએ કે પહેલી કક્ષા કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2, પછીની કક્ષા 8માંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 6 ઇલેક્ટ્રોન, આ રીતે
पछी हवे इलेक्ट्रॉन ऑक्सीजन थी आगळ बे इलेक्ट्रॉन थशे तो आ कक्षा पूर्ण भराशे अने पछी कोई नवी कक्षा में इलेक्ट्रॉन जावानो चालू थशे। एटले कि पहली कक्षा में बे इलेक्ट्रॉन पछी आठ पछी आठ पछी अठार अठार बत्रीस अने बत्रीस। हवे बत्रीस अने बत्रीस आवे छे जे लेंथेनोइड अने एक्टिनोइड श्रेणी आवे छे तेमां बत्रीस बत्रीस इलेक्ट्रॉननी समावेश थई शके। पहली कक्षा एल बीजी एम अने त्रीजी बीजी एल अने त्रीजी एम आ रीते इलेक्ट्रॉन रचना थशे। एटले के कुल 18 समूहो अने 7 आवर्त जेनी वात करेली छे। आपणे आगळ वात करीए के आधुनिक आवर्त कोष्टकमां वलण अने धात्विक अने अधात्विक ગુણધર્મો આ હાલ સિલેબસમાંથી દૂર કરવામાં આવ્યો છે, છતાં પણ આપણે થોડી એની માહિતી મેળવીએ। એમાં પહેલું આપેલું છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ, એટલે કે આધુનિક જે આવર્ત કોષ્ટક બનાવ્યું તેમાં એક સ્થાનેથી તમે બીજા સ્થાને જાઓ તો શું ફેરફાર થાય તેની વાત કરવાની છે। આપણે જોઈએ, આપણને ખબર છે કે આ રીતે સમૂહ અને આવર્ત આ રીતે। હવે જોઈએ કે કદ, તમે ડાબાથી જમણી બાજુ એટલે કે ડાબી બાજુથી જો જમણી બાજુ આવર્ત કોષ્ટકમાં જઈએ આપણે તો તેની પરમાણુ ત્રિજ્યા ઘટે છે। તમે ડાબાથી જમણી બાજુ જાઓ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જશો તો પરમાણુની ત્રિજ્યા ઘટે છે। આપણે ખબર છે કે ડાબીથી જમણી બાજુ જઈએ તો તેનો પરમાણુ ક્રમાંક તો વધે છે તો ત્રિજ્યા કેમ ઘટે છે, આવો સવાલ થાય। હવે જોઈએ આપણે, જેવી રીતે તમે આવર્તમાં ઉપરથી નીચે આવશો તો પરમાણુની ત્રિજ્યા વધશે, પણ ડાબીથી જમણી બાજુ જશો તો પરમાણુની ત્રિજ્યા ઘટે છે। તો જેમ જેમ તમે ડાબીથી જમણી બાજુ જશો તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે, એટલે કે પરમાણુ ક્રમાંક વધશે તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે। એટલે કે બાહ્યતમ કક્ષા જે બહારની કક્ષા છે, પહેલાં એક ઇલેક્ટ્રોન હશે, પછી બે થશે, ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આ રીતે ઇલેક્ટ્રોન વધતા જશે। જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં વધશે તેમ તેમ કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધશે, એટલે કે તેની ત્રિજ્યા ઘટશે। જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ તેમ કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધતું જશે અને બહારની કક્ષા છે તે વધારે ને વધારે કેન્દ્રની નજીક આવતી જશે, તેના કારણે તેની ત્રિજ્યામાં ઘટાડો થશે। એટલે કે ડાબીથી જમણી બાજુ જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તેમ તેમ પરમાણુની ત્રિજ્યા ઘટતી જાય, એટલે કે જેમ ઇલેક્ટ્રોન વધશે તેમ આકર્ષણ બળ વધારશે, જેમ આકર્ષણ બળ વધશે તેમ ત્રિજ્યામાં ઘટાડો થશે। વીજભાર, એટલે કે જેમ તમે ડાબીથી જમણી બાજુ જશો તેમ વીજભાર વધશે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ એનો વીજભાર પણ વધશે, જેમ વીજભાર વધશે તેમ તેના વિદ્યુત ઋણતાનો વધારો થશે। હવે આગળ જોઈએ આપણે ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મો। ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મો, આપણે ખબર છે કે આવર્ત કોષ્ટકમાં એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં ડાબી બાજુ ધાતુઓ પછી અર્ધધાતુ અને પછી અધાતુ આ રીતે તત્વ આવે છે। તો પહેલાં તમે ડાબીથી જમણી બાજુ જશો એટલે કે સમૂહ એકથી સમૂહ અઢાર તરફ જશો તેમ ધાત્વિક ગુણધર્મ ઘટતો જશે, પછી આવશે અર્ધધાતુ અને પછી અધાતુ। તેવી જ રીતે સમૂહ અઢારથી તમે સમૂહ એક તરફ આવશો તો અધાતુ અર્ધધાતુ અને ધાતુ તત્વ આ રીતે। અને આપણે એ પણ જોયું હતું કે વાંકાચૂકી આ રીતે કે જે અર્ધધાતુ ધાતુ અને અધાતુને વિભાજિત કરતી અર્ધધાતુ આ રીતે ગુણધર્મોમાં ફેરફાર થશે, એટલે તમે ઉપરથી નીચે તરફ આવશો તો કદમાં વધારો થશે, પછી ડાબેથી જમણી તરફ જશો તો ત્રિજ્યા ઘટશે અને જમણેથી ડાબી તરફ જશો તો ત્રિજ્યામાં વધારો થશે, આ રીતે ફેરફાર થઈ શકે। એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ એમાં કદ અને વીજભાર અને ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મો આવર્ત કોષ્ટકના જે સિલેબસમાંથી દૂર કરવામાં આવ્યું છે। આપણે અત્યાર સુધીમાં કેટલી વસ્તુ શીખ્યા, તો આધુનિક આવર્ત કોષ્ટક એટલે કે પહેલાં અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવા માટે ડોબરેનરે ત્રિપુટીની ટ્રાય કરી, એટલે કે પહેલું તત્વ અને છેલ્લું તત્વ બંનેના પરમાણુય દળનો સરેરાશ વચ્ચેના તત્વ બરાબર થાય, પણ તે પણ પૂરી રીતે સાબિત કરી શક્યા નહીં।
पछी आव्यो आवर्त कोष्टक एटले के अष्टकनो नियम, तेमा सारे गम प ध नी सा जे संगीतना आठ सुरोनी मदद थी तेने तत्वनु स्थान नक्की कर्यु, पण तेमा पण 20 तत्व सुधी मान्य थयु, तेनाथी आगळ थयु नहीं। तेमा पण लोखंड अने कोबाल्ट अने निकल जेने अलग अलग स्थान आपवामां आव्युं, छतां तेनो गुणधर्म समान हतो, छतां पण तेने अलग अलग स्थान आपवामां आव्युं। पछी मेंडेलीफनुं आवर्त कोष्टक, त्यारे 63 तत्वो जाणीता हता तो तेने 63 तत्वोनी कार्डनी मदती 63 तत्वोने विभाजित कर्या, पण छतां पण रसायनशास्त्री अने वैज्ञानिकोए तेने मान्य कर्युं नहीं। पछी तेने हेनरी मोसले तेज आवर्त कोष्टकने आधुनिक आवर्त कोष्टकमां स्थान आप्युं, एटले के कुल 118 तत्वोनी शोध थई हती, 118 तत्वो आ रीते गोठवा, तेमां पण हाइड्रोजनुं स्थान पूरी रीते मान्य थयुं नहीं। पछी तेने समूह 1 मूकवुं के समूह 17, તે પણ ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, પછી એને સમૂહ 1 મૂકવામાં આવ્યું। પછી જોયું કે આપણે આવર્ત કોષ્ટકનું વર્ણન કેવું છે, ધાતુ તત્વ કેટલા છે, અધાતુ કેટલા છે, નિષ્ક્રિય વાયુ કેટલા છે, અર્ધધાતુ કેટલા છે, અર્ધધાતુનો ઉપયોગ શું થાય આ રીતે, પછી ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મ જોયા। આગળની વાત આપણે પછીના લેક્ચરમાં કરીશું।